નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે ગઈકાલે ભૂવો પડ્યો હતો અમિતનગરથી ઉડા સર્કલ પાસે, ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આ જે તંત્ર છે તે જાગી ઉઠ્યું છે. તમે જોઈ શકો છો, જે ભૂવાની કામગીરી છે તે સ્ટાર્ટ કરી દેવામાં આવી છે. હમણાં સાથે સ્થાનિક કોર્પોરેટર ડૉક્ટર રાજેશ શાહ સાહેબ પણ જે આ ભૂવા પાસે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો, જે ભૂવો પડ્યો હતો ગઈકાલ રાતે, જે ભૂવો પડ્યો હતો, વરસાદ પડ્યો હતો તેને લઈને, અને આજે જે ભૂવાની કામગીરી છે, તંત્ર જાગી ઉઠ્યું છે. તમે જોઈ શકો છો જે રીતે વાત કરવામાં આવે, વધારે આપણે આ જે ભૂવાનું જે કામ છે, કાલે રાતે જે ભૂવો પડ્યો હતો તેને લઈને સવારથી જ આજે જે તંત્ર છે, સાથે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે તે પણ આવી ગયા છે. તેમની સાથે જ આપણે વધુ વાતચીત કરીશું. જી સર, કાલે ગઈકાલ રાતે ભૂવો પડ્યો હતો, આપ અહીં પહોંચી ગયા છો અને કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે, શું? ટ્રાફિકથી ધમધમતા વીઆઈપી રોડ ઉપર ગઈકાલે રાત્રે જ, મોડી રાત્રે ભૂવો પડ્યો હતો. સવારે જ આપ જોઈ શકો છો કે કોર્પોરેશન દ્વારા ખૂબ ત્વરિત એક્શન લઈ અને કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ભૂવાનું રિપેરિંગ કરી દેવામાં આવશે, નવી ચેમ્બર બનાવી દેવામાં આવશે અને પાઇપલાઇનની સ્ટ્રેન્થનિંગ વધારી દેવામાં આવશે. વીઆઈપી રોડ હોવાથી મોટા વેહિકલથી ટ્રાફિકથી ધમધમતો રોડ છે, એને કારણે નીચેની ચેમ્બરો છે એ બેસી જવા, વર્ષો જૂની ચેમ્બર હોય એ બેસી જવાની શક્યતાઓ વધી જાય છે અને એને કારણે આવા ભૂવાનું નિર્માણ થાય છે. તાત્કાલિક રિપેરિંગ કરીને રોડ કાર્યરત ફરીથી શરૂ કરી દેવામાં આવશે. ભૂવાની કામગીરી છે, જે ચેમ્બર છે તે પણ લગાવી દેવામાં આવશે, સાથે જે આ વીઆઈપી રોડથી, જે અમિતનગરથી એલએનટી ઉડા સર્કલ જતો રોડ છે, તમે જોઈ શકો છો આ જે કામગીરી છે તે સ્ટાર્ટ કરી દેવામાં આવી છે. કાલે રાતે જે મોડી રાતે 11 વાગ્યાની આસપાસ જે ભૂવો પડ્યો હતો, ત્યારે સ્પાર્ક ટુડેના ન્યૂઝના માધ્યમથી આ જે અહેવાલ બતાવવામાં આવ્યો હતો, ત્યારે જે તંત્ર છે જે જાગી ઉઠ્યું છે. તમે જોઈ શકો છો જે રીતે વાત કરવામાં આવે, જે આ ભૂવો પડ્યો હતો, આજે ભૂવાને લઈને લોકો, કોઈને જાનહાનિ તો નથી થઈ, પરંતુ જે આજે સવારથી જે તંત્ર છે તે જાગી ઉઠ્યું છે. કોર્પોરેશનની જે ટીમ છે તેના દ્વારા આજે કામગીરી સારી કરવામાં આવી છે. સાથે વધુ વાતચીત કરવા માટે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર છે. કમલેશભાઈ, શું કહેશો, કાલે રાતે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આ અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને આજે કામગીરી છે? ચોક્કસથી, હું વડોદરા શહેરમાં જે કહેવાય છે સ્પાર્ક ટુડે ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે રાત્રિના જે કહેવાય છે કે 11:30 વાગે જ્યારે ભૂવો પડ્યો અને જ્યારે ભૂવાનું જ્યારે નિર્માણ થયું ત્યારે સ્પાર્ક ટુડેના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. રાત્રે અધિકારીઓની ટીમ જે ટેલિફોનિક સૂચના આપ્યા બાદ અહીંયા ગાડી પહોંચી હતી. સાથે સાથે જે કહેવાય છે કે હાલમાં સવારે જ જે કહેવાય છે કે અમારા વિસ્તારના જે કહેવાય છે કે રાજેશ શાહ જે ડોક્ટર છે નિખિર, તેઓ આજે એમણે સ્થળ તપાસ કરી અને હાલમાં જે કહેવાય છે કે ભૂવાની જે કામગીરી છે એને યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે, બાંયધરી આપી છે. સાથે સાથે અધિકારીઓ, જે પાણી પુરવઠાની ટીમ છે, ડ્રેનેજ પુરવઠાની ટીમ છે, આ તમામ લોકો અને વોર્ડના અધિકારી શ્રી, આ તમામ જે કહેવાય છે કે અહીંયા ગાડી, તમામ લોકો અહીંયા ગાડી આવ્યા હતા અને હાલમાં તમામે જે આ નિરીક્ષણ કર્યું છે કે આ ભૂવો કઈ રીતે પડ્યો અને આ ભૂવાનું નિર્માણ કઈ રીતે થયું, આનું મુખ્ય કારણ એક જ છે કે જૂની જે વરસાદી કાંસ છે, આ વરસાદી કાંસનું જે ચંબર છે એ ચંબર પૂરેપૂરું તૂટી ગયું હતું અને એના કારણે આ ભૂવો પડ્યો છે તેવી પણ માહિતી મળી છે. એટલે ખાસ કરીને વડોદરા શહેરની અંદર ઓનલી ઢાંકણા બદલવાથી તમે જે સ્માર્ટ સિટી નથી બનાવી શકવાના, પરંતુ ઢાંકણાના નીચે જે ચંબર હોય છે, ખોખલી ચંબર હોય છે, આ ચંબરોને વ્યવસ્થિત બનાવવાની જરૂર છે. આ વડોદરા શહેરની અંદર ભૂવા પડી રહ્યા છે એનું મુખ્ય કારણ પણ એ બીજું પણ છે કે જે પાણીની નળિકા હોય છે, ડ્રેનેજની કામગીરી હોય છે, આ કોન્ટ્રાક્ટરો પોકળ કામગીરી કરતા હોય, જે એની અંદર ભ્રષ્ટાચાર કરતા હોય, એના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે. એટલે ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે મેયર શ્રી પિંકીબેન સોની, સાથે સાથે ચેરમેન શ્રી જે સાહેબજી, જે સાથે જે મ્યુનિસિપલ કમિશનર, આ તમામ લોકોને અમારી એક અપીલ છે કે જે એસી કેબિનમાંથી બહાર નીકળીને ચોક્કસથી વડોદરા શહેરના તમામ અધિકારીઓ પર તો તમારે અંકુશ લાવવાની જરૂરત છે. સાથે સાથે જે કોન્ટ્રાક્ટરો છે, કોન્ટ્રાક્ટરો કંઈક ને કંઈક બેદરકારી દાખવતા હોય એવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને વડોદરા શહેરમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવા જોઈએ, કારણ કે અધિકારીઓએ પોતે અહીંયા ગાડી જે કહેવાય છે કે ત્યાં ગાડી સ્થળ તપાસ કરવી જોઈએ. સાથે સાથે જે જગ્યા ઉપર કામગીરી શરૂ હોય એ જગ્યાએ નિરીક્ષણ પણ કરવું જોઈએ, જેથી કરીને વડોદરા શહેરની અંદર એક જ જગ્યા ઉપર વારંવાર ભૂવા પડતા હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે. એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓએ આવા ભૂવા પડતા હોય તો ચોક્કસથી સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોએ પણ ધ્યાન આપવું જોઈએ તેવી અમારી ખાસ અપીલ છે.
આ કામગીરી જે યુદ્ધના ધોરણે કરવામાં આવતી એટલે કે 2 થી 3 દિવસનો સમયગાળો લાગશે તેવી પણ વાત કરી છે. કારણ કે આ જે ભૂવો છે, આ ભૂવો જે કહેવાય છે પડ્યો છે એ જગ્યા ઉપર મુખ્ય માર્ગ છે, વીઆઈપી રોડ કહેવામાં આવે છે, અને આ વીઆઈપી રોડ પર હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય, હેવી વ્હીકલો, હેવી ડમ્પરો, લક્ઝરી બસ, જીએસઆરટીસી બસ, આવી જે તમામ બસો અને જે હેવી વ્હીકલો અહીંયાથી પસાર થતા હોય એટલે તેને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે, અને ચોક્કસથી વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ થશે એવી પણ આશા અપેક્ષા રાખીએ છીએ. વહેલામાં વહેલી તકે આ જે કામગીરી છે ભૂવાની તે પૂરી કરવામાં આવશે, જાતે જે ચેમ્બર છે તે પણ બનાવી દેવામાં આવશે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર આવી પહોંચ્યા હતા અને આ જે કામગીરી છે કોર્પોરેશન દ્વારા અને કોર્પોરેટર પહોંચી ગયા હતા અને આ જે કામગીરી છે તે સ્ટાર્ટ કરી દેવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વારંવાર જે ભૂવા પડે છે તેને પણ એક ધ્યાનમાં લેવાની બાબત છે કે ભૂવા ના પડે તેને લઈને ધ્યાન રાખવું જોઈએ. આ જે માર્ગ છે કે વીઆઈપી રોડ જે અમિતનગરથી આવતો માર્ગ છે, અમિતનગરથી ઉડા સર્કલ પાસે જતો માર્ગ છે, તો ખાસ કરીને તંત્રને પણ ધ્યાન રાખવાની જરૂર છે. વારંવાર જે ભૂવા પડે છે તે અલગ અલગ વિસ્તારમાં ના પડે, સાથે મેનને, ચેરમેનને, ધારાસભ્યોને, જે કોર્પોરેટર હોય તેમને પણ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. તમે જોઈ શકો છો જે રીતે આ જે ભૂવાની કામગીરી છે તે તો સ્ટાર્ટ કરી દેવામાં આવી છે, 2 થી 3 દિવસમાં આ જે કામગીરી છે તે ભૂવાની કરવામાં આવશે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.